એકવીસ કર્યું તો બરાબર હવે આપણે પાના નંબર બાવીસમાં એસ કરવાનું છે એસ કેવી રીતે લખવાનો એના સ્પેલિંગ કેવી રીતે આવે અને કયા કયા સ્પેલિંગ આવે આપણે જોવાનું છે બરાબર તો કેપિટલ લેટરમાં એસ અને સ્મોલ લેટરમાં એસ આપણે જોશું હવે જો તમને દેખાય છે ને અહીંયા એસ બરાબર તો એસ કેવી રીતે લખવાનું હું તમને શીખવાડું છું બરાબર આ રીતે આપણે એસ લખવાનું છે જો આમ કરી એસ કેપિટલ લેટરમાં એસ અને સ્મોલ લેટરમાં એસ થોડોક નાનો કરવાનો અને કેપિટલ લેટરમાં એસ મોટો કરવાનો હવે એસ ફોર શું થાય છે તો કે શીપ બરાબર શીપ એટલે જહાજ અને શું કહેવાય તમે જોયું છે ને દરિયામાં જહાજ કેવું હોય બરાબર એ જહાજ તમે જોયું હશે હવે જો એસ ફોર શીપ અને એસ કેવી રીતે લખવાનું એ આપણે જોયું આવી રીતે એસ પછી આ રીતે અહીંયા પણ તમને આમ કરી આમ કરીને એસ લખવા નાખવાનું હવે અહીંયા પણ તમને એમ કહે છે સેટ રેસ એન્ડ રાઈટ એટલે કે બોલો ઘૂંટો અને લખો હવે અહીંયા આપણે એસ આમ કરીને આમ જ્યાં જ્યાં તમને એસની લાઈન આપી હોય ત્યાં તમારે એસ કરી નાખવાનું બરાબર આ રીતે એસ બધા કરી નાખજો બુક્સ હોય તો બુક્સ ચોપડી હોય તો ચોપડી અને તમારા પાસે પેજ હોય ને વધારા એમાં તમારે બધા શીખવાનું છે તો બધા બાળકો એસ કરી નાખશે એસ લખતું જવાનું જ્યાં જ્યાં તમને જગ્યા આપી હોય એસ ની ત્યાં તમારે કરી નાખવાનું અને જો બ્લુ આ જે બે વચ્ચેની જ લાઈનમાં કરવાનું બરાબર આવી રીતે એસ કરી નાખજો એસ ફોર શીપ થઈ ગયો હવે આપણે સ્પેલિંગ જોવાના છે કયા કયા સ્પેલિંગ આવે છે એ આપણે જોઈશું જોવું પહેલો સ્પેલિંગ તો એસ ફોર શીપ જ આપ્યું તો શીપ નો સ્પેલિંગ તો એસ એચ આઈ પી તો કે શીપ એટલે જહાજ બરાબર એ મેં તમને જહાજ દેખાડ્યું હવે આને શું કહેવાય સ્ટાર તો કે એસ ટી એ આર સ્ટાર એટલે તારો બરાબર આકાશમાં તમને તારા દેખાય છે ને એ તારો સ્ટાર એટલે તારો બીજો અહીંયા સ્પેલિંગ છે જુઓ સોક્સ એસ ઓ સી કે એસ સોક્સ એટલે મોજા બરાબર હવે આપણે કરશું અહીંયા શું હોય છે કે અંડરલાઈન ધ લેટર એસ એટલે કે એસ મૂળાક્ષરની નીચે લીટી કરો હવે અહીંયા છે સિક્સ તો કે એસ આઈ એક્સ સિક્સ તો એસ નીચે તમારે લીટી કરવાની હવે એસ યુ એન સન એટલે સૂર્ય તો એમાં પણ આપણે અહીંયા એસ છે જુઓ એની નીચે તમારે લીટી કરવાની અહીંયા બરાબર પછી અહીંયા સિક્સ નીચે તમારી સિક્સ એટલે છ હવે પછીનું સ્પેલિંગ છે આપણે અહીંયા જુઓ ડસ્ટ તો કે ડી યુ એસ ટી ડસ્ટ એમાં એસ ક્યાં છે તો કે અહીંયા છે આ ત્રીજો સ્પેલિંગ છે ને એ એસ છે તો ત્યાં તમારે નીચે લીટી કરવાની પછીનું સ્પેલિંગ છે અહીંયા સોપ એસ ઓ એ પી સોપ એટલે સાબુ તો એમાં પહેલો સ્પેલિંગ જ છે એની નીચે તમારે લીટી કરવાની હવે આપણે અહીંયા જોઈ લઈએ આપણે કયા કયા સ્પેલિંગ જોયા હતા તો કે શીપ એસએચી શીપ એ આર સ્ટાર પછી સિક્સ સન ડસ્ટ અને સોપ અને સોક્સ બરાબર હવે પછીનું આપણે પેજ નંબર જોઈએ હવે અહીંયા પણ આપણને ફરીવાર રિપીટ કરવાનું છે અહીંયા આપણને એસ ફોર સન બરાબર તો કે એસયુ એન સન એટલે સૂર્ય અને એસયુ એન સન એટલે સૂર્ય અહીંયા એન કેપિટલમાં છે ને અહીંયા સ્મોલ લેટરમાં છે એટલે બંનેમાં આવી જાય હવે આપણે સન એટલે સૂર્ય આપણે આગળ જોયું અહીંયા તો કે સન એટલે સૂર્ય બરાબર અહીંયા દેખાય છે ને તમને એસયુ એન સન એટલે સૂર્ય અહીંયા પણ તમારે એ રીતે જ કરવાનું છે તો અહીંયા જ્યાં પણ તમને એસ એસ દેખાય છે અહીંયા તમારે લખી નાખવાના રીતે એસ 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 બોલતું જવાનું એસ ફોર સન પછી તમને જેટલા સ્પેલિંગ યાદ હોય એટલા બોલવાના એસ સનસ્ટાર પછી એસ સન શોક્સ પછી આપણે કયું જોઈતું હા એસ ફોર ડસ્ટ પછી બીજા કયા હતા એસ ફોર સન શીપ એટલે પાંચ છ જોયા હતા ને આગળ બધા તમારે બોલતું જવાનું ને લખતું જવાનું આ રીતે બધા એસ કરી નાખજો બરાબર હવે આપણે અહીંયા જોઈએ જોઈન ધ ડોટ્સ એન્ડ કલર ધ લેટર્સ એટલે કે ટપકા જોડોને મૂળાક્ષરમાં રંગ પૂરવાના છે હવે અહીંયા જો તમને એક પહેલો નમૂનો બતાવ્યો છે હવે અહીં આપણે બીજું જોઈએ જો અહીંથી તમારે શરૂ કરવાનું એ રીતે ડોટ છે એ પૂરા કરી નાખવાનામાં એસ બની ગયો હવે અહીંયા આમ હવે અહીંયા આખો કરી આમ બરાબર હવે આપણે એની અંદર આપણે કલર પૂરશું અલગ અલગ તો પહેલાંમાં બ્લુ છે એટલે આપણે બ્લૂ પૂરી નાખીએ આખો એસ કરી નાખવાનું આવી રીતે થેન્ક યુ સરસ હવે આપણે એમાં બીજો કલર લઈશું યલો આપણે યલો પૂરી નાખશું અંદર બરાબર જો આ રીતે સાખો ફિનિશ થઈ ગયો હવે અહીંયા આપણે પર્પલ કરશું કરી આખો એસ પૂરો કરી નાખશું બરાબર એટલે આવી રીતે તમારે કલર પૂરી નાખવા હવે તમે જો આગળ જોયું ને એસ ફોર સન એટલે સૂર્ય પછી આપણે આગળ જોઈશું બરાબર તો એમાં કયા કયા સ્પેલિંગ આવે છે તો કે સ્ટાર જોયું ને સ્ટાર છે સિક્સ છે સન છે પછી સોપ છે આ થી શરૂ થાય છે એ બધા સ્પેલી છે બરાબર આ રીતે તમારે બાળકો પાના નંબર બાવીસ અને ત્રેવીસ કરી નાખવાનું છે તો બધા બાળકો કરી નાખશે તો આવજો બાળકો